ગોધરાના ફળિયા વિસ્તારમાં પાણી થઈ ફરી વળ્યા રામેશ્વર સોરીના રહીશોએ તે મામલે હંગામો કર્યો દૂષિત પાણી સોસાયટીમાં ભરાતા લોકો પરેશાન થયા છે કેટલાય સમયથી અહીં દૂષિત પાણી ભરાયેલું છે રોગચાળાની સ્થાનિકોમાં દહેશત વ્યાપી ગઈ છે દૂષિત પાણીના કાયમી નિકાલની સ્થાનિકો માંગ કરી રહ્યા છે અહેવાલને પગલે અધિકારીઓ દોડતા થયા રાજ્યમાં સરકારી અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાનો આક્ષેપ બાયડ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે કર્યો છે જશુભાઈ પટેલે અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે સાથે જ આરોગ્ય કમિશનર સતત મીટિંગમાં રહેતા હોવાની વાત કરી છે વાત કંઈક એવી છે કે આરોગ્ય વિભાગના કર્મચારી પોતાની બદલી માટે પાછલા છ મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે મહિલા કર્મીના પિતા કોમામાં છે પરંતુ અધિકારીઓ બદલી અંગે કોઈ રજૂઆત સાંભળતા નથી

છેલ્લી નોકરી છોડી દેવાની જે પરિસ્થિતિ આવી ત્યારે છ માસથી અહીંયા પગસ્તો તો હું વારંવાર રજૂઆત કરવામાં માટે અહીંયો આવતો કોઈ સાંભળવા તૈયાર નહતું જ્યારે આવો ત્યારે સાહેબ કહો તો મીટિંગમાં હોય મીટિંગના નામે ઘેર જઈને સુઈ ગયા હોય જામનગરના વોર્ડ નંબર બે અને ત્રણમાં સ્થાનિકોએ કર્યો હલ્લોબાલ એબલોન કંપની સામે લોકોમાં ભારે આક્રોશ કોર્પોરેશનના પટાંગણમાં પહોંચ્યા લોકો કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે કાર્યરત છે કંપની ભુજના ટિન સિટી ગ્રાઉન્ડમાં કિસાનોએ કર્યા ધરણા નર્મદાના વધારાના પાણીના વહીવટી મંજૂરીને લઈને આંદોલન કરવામાં આવ્યું બજેટ પહેલા વહીવટી મંજૂરીની માંગ કરાય છે હજારોની સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો સુરતમાં નવા વર્ષની શરૂઆતે ખાતરના ભાવમાં વધારો થયો પોટાશ ખાતરમાં ગુણીતીર છસો સાહીઠ રૂપિયાનો વધારો થયો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ચાલીસ કરોડનો આર્થિક બોચો પડી રહ્યો છે ખાતરના ભાવ વધતા વધતા ખેડૂતોએ માંગ કરી પાંચ હજાર કરોડની સબસિડી આપવા કેન્દ્ર સમક્ષ ખેડૂતોએ માંગ કરી નવા વર્ષની શરૂઆતમાં જ ઇન્ડિયન પોટાસ કંપનીએ પોટાસ ખાતર પર એક બેગના સત્તરસો રૂપિયા કરી દીધા છે તે જૂનો ભાવ હતો એમાં લગભગ છસો ને રૂપિયા જેટલો ટોટિંગ વધારો કર્યો છે ખૂબ જ મોટો વધારો છે સુરત શહેરમાં રવિવારે કોરોનાના નવા બસો નવ કેસ નોંધાયા હતા જેમાં ઓગણીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો સંક્રમિત બન્યા છે આ ઉપરાંત અલથાડના એક જ ફ્લેટના ચાર રહેવાસી પણ સંક્રમિત થતા અપાર્ટમેન્ટને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું છે

સુરત કોર્પોરેશન દ્વારા surveillance કામગીરી નિયમિત ધોરણે હાથ ધરવામાં આવે છે અને સમય અંતરે ધન્વંતરી રથ મૂકીને testing કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે આજથી રાજકોટમાં પણ 15 થી 18 વર્ષના તરુણો માટે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો રાજકોટની 71 શાળાઓમાં વેક્સિનેશન શરૂ થતા અનેક તરુણોએ રસીકરણ કરાવ્યું શહેરમાં કુલ 80000 થી વધુ બાળકોનું વેક્સિનેશન કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ કહ્યું કે 93 ટીમો રસીકરણની કામગીરીમાં જોતરાઈ ગઈ છે શહેરની કુલ ત્રણસો શાળા કોલેજ અને આઈટીઆઈ કરવામાં આવશે અને શહેરના અન્ય વિસ્તારમાં એટલે અમુક બાળકો એવા હશે જે શાળા કોલેજ થી બહાર છે અથવા અત્યારે અનિયમિત છે એટલે એને સંપર્ક કરીને આપણે ઘરે ઘરે જઈને આશા આંગણવાડી બે દિવસમાં આવી છે છે ટૂંકમાં આવનાર આપવાનું એના માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદની સિવિલમાં રસીકરણ હાથ ધરાયું આરોગ્ય મંત્રીએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો રાજ્યમાં છ હજાર ત્રણસો જેટલા સેન્ટર્સ રસીકરણ કરાશે પાંત્રીસ લાખ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રખાશે બાળકો માટે સુરક્ષા કવચ ખૂબ જરૂરી હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું પંદર થી અઢાર વર્ષના તરુણોને જે બાલ્યાવસ્થા પૂરી કર્યા પછી તરુણ અવસ્થામાં પ્રવેશ્યા હોય એવા તમામ વિદ્યાર્થીઓને લગભગ છ હજાર ત્રણસો છ જેટલા સેન્ટર ઉપરથી રસીકરણનું કામ ચાલુ કર્યું છે તારીખ ત્રણથી તે તારીખ નવ સુધીમાં એક મેગા ડ્રાઈવના સ્વરૂપે પાંત્રીસ લાખ જેટલા બાળકોને અંદાજીત રસીકરણનું કામ ગુજરાત સરકાર પૂરી કરવાની છે તો રાજ્યમાં આજથી પંદરથી અઢાર વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે સરકાર દ્વારા રાજ્યના અંદાજે પાંત્રીસ લાખ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે ગાંધીનગરથી ભૂપેન્દ્ર પટેલે આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો તો સાથે જ અમદાવાદ સુરત અને વડોદરામાં પણ રસીકરણની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેમાં અમદાવાદ શહેરની સાતસો સ્કૂલોમાં અઢી લાખ વિદ્યાર્થીઓને રસી અપાશે જ્યારે કે સુરતમાં અંદાજે એક લાખ બાણું હજાર અને વડોદરામાં એક લાખ પાસઠ હજાર બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તકેદારી વધારાય છે સંજીવની વાન આજથી શહેરમાં ફરશે સંજીવની વાનમાં પાંચ ટીમના સભ્યો રહેશે ડોર ટુ ડોર ટ્રાસિંગ અને ટ્રેકિંગ સર્વે આજથી શરૂ થશે આવનારા દિવસોમાં હજુ વધુ રથ મૂકવામાં આવશે ગત વર્ષે બસો સત્તર રથ લોકોને અપાઈ હતી સારવાર એપ્રિલ બે હજાર એકવીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી સેવા આપી હતી કુલ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાતસો પંચાવન લોકોને આ રીતે સારવાર અપાઈ હતી અરવલ્લીમાં બેંક આગળ જોવા મળી બેદરકારી તો આ તરફ અરવલ્લીના ધનસુરામાં કલમ એકસો ચુમ્માલીસ નો ભંગ થયો ધનસુરામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી સામાજિક કાર્યક્રમોમાં લોકોની ભીડ જામી ઓધવ વિદ્યા મંદિર નામની શાળામાં કાર્યક્રમ યોજાયો હતો વધતા સંક્રમણ વચ્ચે બેદરકાર લોકો કોરોનાને આપશે આમંત્રણ તો આ તરફ સુરતમાં પણ કોરોનાનો કેર છતાં કોલેજ સંચાલકોની બેદરકારી જોવા મળી ભરથાણાની એક કોલેજનો વિડીયો વાયરલ થયો છે અઠવામાં મહાવીર કોલેજમાં યોજાઈ હતી મોર્નિંગ વિજય પાર્ટી પાર્ટીમાં કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા પાર્ટીમાં ન માસ્ક ન સોશિયલ ડિસ્ટન્સ અઠવા ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અહીં કોરોનાનો કેસ સતત વધી રહ્યા છે તે છતાં પણ કોલેજ સંચાલકો આ પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે